દક્ષિણ ગુજરાતના પ્રભારી ભરતસિંહ પરમારે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. સીએએ અને એનઆરસીના સમર્થનમાં 9 ફેબ્રુઆરીએ વરાછા મિની બજારથી હીરાબાગ સુધી મહારેલીનું આયોજન કરવામાં આવશે. આ રેલીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની પણ હાજરી રહેશે તેવી શક્યતા છે. સુરત મહાનગરમાં સીએએના સમર્થનમાં આપણને ખબર છે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ પસાર કરીને વર્ષોથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાં જે હિન્દુ, શીખ, પારસી, ઈસાઈ અસહ્ય યાતના ભોગવતા હતા એના શરણાર્થી તરીકે એ લોકો જ્યારે હિન્દુસ્તાનમાં વર્ષોથી આવીને વસેલા હતા અને આ દેશનું નાગરિકત્વ મળે એની કાગ ડોળે રાહ જોતા હતા, એ સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ પાર્લામેન્ટમાં પસાર કરીને એક માનવતાનું કામ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી અમિતભાઈના નેતૃત્વમાં કર્યું છે, ત્યારે એના સમર્થનમાં સુરત મહાનગરમાં, સુરત મહાનગર અને સુરત જિલ્લા આ કાર્યક્રમમાં 9મી તારીખે સવારે 9 કલાકે જોડાશે. વરાછા મિની બજારથી આ સીએએના સમર્થનની રેલી નીકળશે. સરદાર સાહેબની પ્રતિમાને ફુલહાર કરીને આ રેલી હીરાબાગ સર્કલ સુધી જશે અને ત્યાં એની પૂર્ણાહુતિ થશે. આ દેશના વડાપ્રધાન આપણું ગૌરવ નરેન્દ્રભાઈ ગત પાર્લામેન્ટના સેશનમાં એક પછી એક આ દેશના પ્રજાજનોની જે વર્ષોની અપેક્ષા હતી, સ્વપ્ન હતું, એમાં રામ જન્મભૂમિનો ચુકાદો સુપ્રીમ કોર્ટનો હોય, ટ્રિપલ તલાકનો અમાનવીય કાયદો સમાપ્ત કરવાની વાત હોય, કાશ્મીરમાં 370 અને 35A પણ સમાપ્ત કરીને કાશ્મીરીઓ સાચા અર્થમાં સ્વતંત્રતાના વાતાવરણમાં શ્વાસ લે એટલા માટે એ કલમ પણ સમાપ્ત કરી, ત્યારે આ ક્રાંતિકારી નિર્ણયો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા છે. દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ ચેનલ.